શ્રી ઉત્તર ઉત્તરકાંડ સર્ગ બે રામે ઇન્દ્રજીત વિશે જાણવાની ઈચ્છા બતાવી આથી અગત્ય ઋષિ કહેવા લાગ્યા હે શ્રીરામ તમને રાવણના પુત્રનું વૃત્તાંત કહું છું તે સાંભળો પ્રથમ હું તમને રાવણની સઘળી માહિતી આપું છું પૂર્વે સત્યયુગમાં પુલસ્ય નામના મહર્ષિ થઈ ગયા તેમના ગુણધર્મ અને શીલનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી તે પ્રજાપતિના પુત્ર હતા તેમણે અતિ વિકટ તપ કરવાનું વિચાર્યું અને મહાગીરી મેરુ પાસે તૃણબિંદુ ઋષિના આશ્રમે ગયા ત્યાં જઈને કઠિન તપનો તેણે તેમણે આરંભ કર્યો તે સમયે તેમના તપમાં વિઘ્ન કરવા કેટલીક કન્યાઓ તે આશ્રમમાં આવવા લાગી તેમાં કેટલીક અપ્સરાઓ હતી કેટલીક દેવોની કે ના નાગોની અને રાજર્ષિયોની કન્યાઓ હતી તે આશ્રમનું ઉપવન તેમની ક્રીડાઓ માટે અતિ રમ્ય હતું તેઓ ગાતી નાચતી આથી કોલાહલ થવાથી મુનિને જપ કરવામાં વિઘ્ન થવા લાગ્યું આમ રોજનો થવાથી પુલસ્ય મુનિને એક દિવસ રોજ ચડ્યો આથી તે બોલ્યા કે હે કન્યાઓ તમે બીજે ચાલી જાઓ નહીંતર જે કન્યા મારી નજર સામે ચડશે તે ગર્ભને ધારણ કરશે ઋષિના આવા વચનો સાંભળીને કન્યાઓ બીજા સ્થળે ચાલી ગઈ પરંતુ તે આશ્રમમાં રહેતા રાજર્શ્રી તૃણબિંદુની એક કન્યા હતી તેને આ વાતની ખબર નહોતી તે બીજા દિવસે ઉપવાનમાં સહેલ કરવા નીકળી પણ તેની કોઈ સખીને જોઈ નહીં આથી એકલી ફરવા લાગી તે સમયે મુનિપોલસ્ય વેદાધ્યયન કરી રહ્યા હતા તેને જોતી કન્યા તેમની સામે ઊભી રહી ધ્વનિ કરતા મુનિએ આંખો ખોલી અને તેમની દ્રષ્ટિ તે કન્યા પર પડી એટલામાં તે કન્યાનું સ્વરૂપ બદલાઈ ગયું અને ગર્ભધારણના ચિહ્નો તેને જણાવવા લાગ્યા આથી તે સ્તબ્ધ બની ગઈ અને બે બાકડી બની આશ્રમમાં ગઈ તેને જોતા તેના પિતા તૃણબિંદુ બોલ્યા હે પુત્રી તારું શરીર કૌમાર્ય વંચિત થયેલું શાને જણાય છે પુત્રીએ હાથ જોડી સજળ થઈને કહ્યું હે પિતાજી હું પણ હું પણ આવા અચાનક થયેલા ફેરફારોનું કારણ સમજતી નથી હું મારી સખીઓને શોધતી મહાત્મા પુલસ્યના આશ્રમ તરફ ગઈ હતી ત્યાં મારી કોઈ સખી મળી નહીં પણ મારા શરીરમાં અચાનક આવો ફેરફાર થયો તે જોઈ ઉતાવળી હું આપણી પાસે આવી છું પુત્રીની વાત સાંભળી રાજર્ષિ તૃણબિંદુએ ધ્યાન દ્વારા સઘળું જાણી લીધું પુલસ્ય ઋષિનો આ શ્રાપ છે કે તે જાણી ઋષિ પોતાની પુત્રીને સાથે લઈને ઋષિ પુલસ્ય પાસે ગયા અને કહ્યું કે હે ભગવાન તમે મારી કન્યાને ગ્રહણ કરો તે તમારા ગુણોથી પવિત્ર થઈ અને તમારી નિત્ય સેવા કરી તપશ્રમને દૂર કરાવશે રાજર્ષિ તૃણબિંદુના વચનો માન્ય ગણી ઋષિ પુલસે કન્યાનો સ્વીકાર કર્યો વિધિપૂર્વક કન્યાદાન આપી તૃણ બિંદુ મુનિ આશ્રમે પાછા ગયા તે કન્યાની સેવા સારવારથી પુલત્સ્ય મુનિને અતિ સંતોષ અને આનંદ થયો અને કહેવા લાગ્યા કે હે શોભના તારા સદગુણોથી હું પ્રસન્ન થયો છું તેથી હું તને પુત્ર થવાનું વરદાન આપું છું તે પુત્ર માતા પિતાના કુળને ઉજ્જવળ કરશે અને વંશની વૃદ્ધિ કરનાર પૌલત્સ્ય નામથી પ્રસિદ્ધ થશે હું વેદાધ્યયન કરતો હતો તે સમયે તે વેદ જ્ઞાન સાંભળ્યું હતું તેથી તે વિશ્રવા પણ કહેવાશે પરમાત્મા રૂપ પતિનું આવું રૂપ વચન સાંભળીને યોગ્ય સમયે તૃણબિંદુની પુત્રીએ વિશ્રવા નામના પુત્રને જન્મ આપ્યો